वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरार्णनाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रीघनश्याम महाराजनी जय। श्रीहरिकृष्णमहाराजनी जय। श्री स्वामी नारायण भगवान की जय। गई काले सद्गुरु निष्कुळानंद स्वामीए भक्ता चिंतामणीना 141 प्रकरणनी अंदर घनी बधी परचानी वातो करी अने अंते पीजना अवलभाई एमनी वात करी के एमने पोतानुं अस्तित्व महाराजनी पासे ओगाड्युं तो महाराज ज एमना जीवनी अंदर प्रवेश्या एटलुं नहीं प्रकाश्या पण अने बधाने एम ज लागे कि जाने महाराज ज बोले छे, महाराज ज जुए छे, महाराज ज बैठा छे एटला महाराज एमनी अंदर प्रकाश्या। आपणे पण जो महाराजने पोतानुं अस्तित्व मिटावीने भगवानने भजीए तो भगवान आपणी अंदर पण एवो ज प्रवेश करीने रहे अने एटला ज प्रकाशे। मोटा साधु एमने तो आ रीत छे, तो आवी रीते ज वर्तता होय, पोते हमेशा छुपाईने रहता होय, हमेशा पोताना अस्तित्वने वगाड़ता होय अने बीजा जे भगवानना संतो भक्तो छे एमने उपसावता होय अने भगवाननी सामे पोतानुं अस्तित्व आवी रीते वगाड़ीने भगवानने ज हमेशा प्रकाशता होय ने एटला माटे भगवान पण एवा मोटा साधुनी अंदर रहीने आपणને સુખ આપતા હોય। એટલા માટે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કીધું કે મહારાજ તો મૂર્તિ દ્વારા દર્શન આપે છે અને સાધુ દ્વારા વાતો કરે છે અને દર્શન આપે છે। એટલે આપણે પણ એવી રીતે પ્રેક્ટિસ કરીએ, એવી રીતે મહારાજને પ્રાર્થના કરીએ કે પ્રભુ અમારે તો અમારું અસ્તિત્વ ઓગાડવું છે અને તમારા સ્વરૂપમાં ડૂબવું છે, તમે જ અમારા અંદર રહીને તમારે જે કરાવવું હોય, જે કંઈ સારું બતાવવું હોય તમે જ પ્રભુ બધું કરો। પછી આગળ 142 પ્રકરણની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના પરચાઓ લખે છે। અનુપઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ, ધન્ય ધન્ય દ્વિજ જાતિને જ્યાં ઉપન્યા ભક્ત અકામ, યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિ વાલ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ, શમદમાદિ સાધને પુરા તપસી ત્યાગી તન, જાણે યોગ અષ્ટાંગને પૂરણ સિદ્ધ પાવન, બાળપનામાં વાત બીજી રુચિ નહીં જેને રંચ, અતિ અભાવ અંગ વર્તે પેખીને વિષય પંચ। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જ્યારે ભક્ત ચિંતામણી લખે છે ને એની અંદર જ્યારે આ 142 પ્રકરણ સ્વામી જ્યારે લખતા હોય છે અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીને ખબર પડી કે મારા જે જે પ્રસંગો છે, પરચાઓ છે, બધું સ્વામી લખે છે, તો એમને અટકાવે, પછી નિષ્કુળાનંદ સ્વામી મહારાજને ફરિયાદ કરી કે મહારાજ સ્વામી મને લખવા દેતા નથી। પછી મહારાજને વિગતે વાત કરી એટલે મહારાજે પછી ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી જે લખે છે બધું બરાબર છે, એમને લખવા દો। પછી આ પ્રકરણ લખ્યું સ્વામીએ। અનુપ ઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ, ધન્ય ધન્ય દ્વિજ જાતિને જ્યાં ઉપન્યા ભક્ત કામ। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે ગામને ધન્ય અને દ્વિજની જાતિને પણ ધન્ય, કેમ
કે ત્યાં આવા મહારાજના યોગી પૂર્વ જન્મના કહેતા મહારાજનો યોગ જેને જેમને પૂર્વથી જ છે, પહેલેથી જ જેમને મહારાજનો યોગ છે, જન્મ પહેલાંથી જ કહેતા અનાદિકાળથી જેમને મહારાજનો યોગ છે એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો જ્યાં જન્મ થયો એ ટોડલા ગામ પણ ધન્ય છે, અને જે જાતિની અંદર સ્વામીએ જન્મ ધારણ કર્યો એ દ્વિજની જાતિ કહેતા બ્રાહ્મણની જાતિને પણ ધન્ય છે. સ્વામીનું પૂર્વાશ્રમનું નામ ખુશાલ ભટ્ટ છે, અને ખુશાલ ભટ્ટ બાળપણથી જ તપ પ્રિય છે, એમને ત્યાગ પ્રિય છે, શ્રમ દમ આદિ બધા સાધનો ખુશાલ ભટ્ટ બાળપણથી જ કરે છે, અને અષ્ટાંગ યોગ તો જાણે કે જન્મ સિદ્ધ જ હતો, એવી રીતે બધી જ રીતે સિદ્ધ, જાણે કોઈ મોટા સિદ્ધ યોગી હોય એવી રીતનું સ્વામીનું બાળપણ હતું. અને સ્વામી અહીંયા લખે છે કે બાળપણામાં વાત બીચી રુચિ નહીં જેને રંજ, અતિ અભાવ અંગવર્તે દેખીને વિષય પંચ. પંચ વિષયનો દેખતા જ અતિશય અભાવ જેમને વર્તો બાળપણથી જ. મહારાજ કાર્યાણીના ત્રીજા વચનામૃતની અંદર લખે છે, મહારાજે પહેલાં પોતાની વાત કરી અને પછી મહારાજ કહે છે, અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય, તે ઉપર પોતે પોતાના બાળપણાના ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા છે. સારો હોય તેને તો બાળકપણામાંથી જ છોકરાની સોબત ગમે નહીં, ને જીવવાનો સ્વાદ્યો હોય નહીં, ને શરીરને દમ્યા કરે. આવી રીતે મહારાજ કાર્યાણીના ત્રીજા વચનામૃતમાં વાત કરે છે. અહીંયા સ્વામી પણ લખે છે કે બાળપણામાંથી જ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને કહેતા ખુશાલ ભટ્ટને પંચ વિષયમાં અભાવ હતો, એમાં રુચિ નહોતી, એક રુચિ ભગવાનને ભજવામાં હતી, સંસારનું કાંઈ પણ એમને ગમતું નહોતું. સ્વામી અહીંયા લખે છે, એવા ભક્ત તે ખરા ખુશાલ, જેને ન ગમી સંસારી ચાલ, બાળપણા મારા ચા ભજને, બીજું કાંઈ ગમ્યું નહીં મને, એમ કરતા થયો સતસંગ, ચડ્યો અતિ ચિત્તે તેનો રંગ, આવી અંગમાં ખરી ખુમારી, ઉતરે નહીં કેની ઉતારી, કરે ધ્યાન મહારાજનું નિત્ય, અતિ પ્રગટ પ્રભુમાં પ્રીત, એમ કરતા કાંઈ કદન, થયો પ્રકાશ પોતાને તન, કોટી કોટી સૂરજ સમાન, છાયો તેજે ભૂમિ આસમાન, તેમાં કડાકા થયા છે ત્રણ, માન્યું લોકે આવ્યું આજ મરણ, આ તો પ્રલય થવાની પેર, એમ કહેવા લાગ્યા ઘેર ઘેર, તેહ કડા કાને તેજ તેહ, શટ જો જને જનાનું એહ, જોઈ આશ્ચર્ય પામ્યા લોક, વધ્યો આનંદ થયા અશોક, તે પ્રતાપ શ્રી મહારાજ તનો, શું કહીએ મુખથી ઘણો ઘણો. એક દિવસ ખુશાલ ભટ્ટ ભગવાનનું ભજન કરે છે, મહારાજનું ધ્યાન કરે છે, અને અતિશય હેતથી અતિશય પ્રીતિથી ભગવાનના સ્વરૂપમાં જોડાઈ ગયા છે, અને ભગવાનના સ્વરૂપમાં એવા જોડાયા કે પોતાનું તન ભાન બધું ભૂલી ગયા. અને આવી રીતે જ્યારે ભગવાનનું ધ્યાન ભજન કરે છે ત્યારે
સ્વામીના શરીરમાં, સ્વામીના દેહની અંદર અનંત કોટી સૂર્ય હોય એટલો, કરોડો સૂર્ય જેટલો પ્રકાશ ત્યાં દેખાયો. એટલો પ્રકાશ થયો કે છેક આકાશથી, પૃથ્વીથી માંડીને આકાશ સુધીનો ભાગ આખો પ્રકાશની અંદર ઢંકાઈ ગયો. અને એમાં ત્રણ કડાકા થયા એટલે બધાએ માન્યું કે હવે આજે આપણું મૃત્યુ નક્કી છે. કારણ કે આટલો મોટો પ્રકાશ કોઈ દિવસ જોયો ના હોય એવું દેખાય અને એમાં પાછા આવા કડાકા થાય એટલે બધાને એવો ભ્રમ થયો કે હવે તો પ્રલય થવાનો છે. આ તો પ્રલય કાળનું, આખો પૃથ્વીનો પ્રલય હોય, આખા બ્રહ્માંડનો પ્રલય થવાનો હોય અને એમાં જેવું હોય એવું આ તો જણાય છે. બધા એવી રીતે વાતો કરવા લાગ્યા કે આ તો હવે પ્રલય થવાની તૈયારી છે. અને કડાકા અને તેજ કેટલું વિશાળ હતું તો સ્વામી એ લખે છે કે ષટ જોજન જનાનું એ, છ યોજન જેટલું દૂર સુધી આ તેજ અને કડાકા બધે આટલા સંભળાયા, આટલું તેજ ફેલાયેલું હતું. બધું જોઈને બધા આશ્ચર્ય પામ્યા. પણ વધ્યો આનંદ થયા અશોક. બધાનો શોક ક્યારે, દુઃખ ક્યારે દૂર થયું, બધાને આનંદ ક્યારે થયો? તો જ્યારે પાછું ગોપાળન સ્વામીના શરીરની અંદર આખું બધું તેજ બધું લીન થઈ ગયું ત્યારે બધાને આનંદ થયો અને બધાને આશ્ચર્ય થયું. આવો પ્રતાપ મહારાજે ખુશાલ ભટ્ટની અંદર બતાવ્યો. વળી એક દિવસની વાત કહું વર્ણ વિવળી વિખ્યાત, કરતા ભજન મહારાજ તણું તન ભાન ભૂલ્યા છે આપણું, થઈ નિરાવરણ નિજ વૃત્તિ દીઠા રાત મારા અંદલપતિ, થયો તેનો અતિશય પ્રકાશ હુઓ અંતર તમનો નાશ, તે પણ પ્રભુ તનો પરતાપ એમ ખુશાલે માન્યું છે આપ. ફરી એકવાર ખુશાલ ભટ્ટ મહારાજની અંદર ભગવાનનું ભજન કરવાની અંદર તલ્લીન થઈ જાય છે, પોતાના શરીરનું ભાન ભૂલે છે. અને એવી રીતે જ્યારે ભગવાનનું ભજન કરે છે અને અતિશય અંતર્વૃત્તિ થઈ જાય છે ત્યારે એમની દ્રષ્ટિ નિરાવરણ થઈ જાય છે અને મહારાજ બધે ત્યાં દેખાય છે. એનો પણ અતિશય પ્રકાશ થયો અને બધાના અંતરતમનો, કહેતા અંતરની અંદર જે અજ્ઞાન છે એનો નાશ થયો. અને ખુશાલ ભટ્ટે એમ જ માન્યું કે આ પણ મારા મહારાજનો પ્રતાપ છે. મોટા સાધુ તો હંમેશા એમ જ માનતા હોય, એમને કંઈ પોતાનું કોઈ ઐશ્વર્ય બતાવવું હોય નહીં. પણ જેમ અહીંયા ખુશાલ ભટ્ટની અંદર મહારાજ એમનો પ્રતાપ બતાવે છે, એમ મોટા સાધુની અંદર ભગવાનને જ્યારે જે પ્રતાપ, જેવો પ્રતાપ, જેવું ઐશ્વર્ય બતાવવું હોય એવું મહારાજ બતાવે છે, મોટા સાધુ તો હંમેશા એમ જ માનતા હોય કે જે થયું તે બધું મારા મહારાજે કર્યું છે. પછી જેવું ચિંતવે જેવારે થાય તેવાનું તેવું જ ત્યારે, તે તો જાણે લોક પર સિદ્ધ કહે આ તો મહા મોટા સિદ્ધ. આવી રીતે જ્યારે વારંવાર આવા પરચાઓ, આવો પ્રકાશ દેખાય ને કડાકા થાય ને આવું બધું વારંવાર જ્યારે બધા લોકોએ જોયું ને જાણ્યું ત્યારે ખુશાલ ભટ્ટ કોક અલૌકિક પુરુષ છે એમ બધાએ જાણ્યું. અને પછી તો બધાને જેમ જેમ પ્રતીતિ આવતી ગઈ તેમ તેમ ખુશાલ ભટ્ટ દ્વારા મહારાજ જુદા જુદા અનેક વાર પરચાઓ બતાવતા ગયા. અને અહીંયા એક એ વાત પણ એક જાણવા જેવી છે કે જેમ જેમ આવી રીતે સ્વામીની અંદર તેજને બધું બધાને જણાતું કે બધાએ જ્યારે સ્વામીને કોઈક અલૌકિક શક્તિ છે એમની અંદર એવું જાણતા ગયા તેમ તેમ સ્વામી પણ એમને બધા આવા પરચાઓ અને સ્વામી જે બોલે તે સિદ્ધ થાય ને એવું બધું જણાવવા લાગ્યું.
સ્વામીને તો એવું હતું નહીં કે પહેલાં આવું નહોતું ને પછી આવું થયું, પણ જેમ જેમ આપણે મોટા પુરુષની અંદર આવો એમનો ગુણ ગ્રહણ કરતા જઈએ કે આવો એમની અંદર આવા મોટા છે, આવા મોટા છે, આવા મોટા, જેટલા એમને મોટા જાણતા જઈએ એટલું વધારે ને વધારે મોટા આપણને મોટા જણાવતા જાય. મોટાની અંદર રહીને ભગવાન જ આપણને એટલું જણાવતા જાય. એટલે જેટલું આપણે વધારે મહિમા સમજીએ તો આપણને ફરી એનાથી એવું બતાવે કે ઓહો હું તો આટલું જ જાણતો હતો પણ એ તો આટલા મોટા છે. ફરી વધારે એટલું આપણે જાણતા હોઈએ, એટલું વિચારીએ, એટલી મોટી સામર્થ્ય આવા મોટા છે એવું જાણતા જઈએ તેમ ભગવાન ફરી એનાથી વધારે મોટા છે એવું બતાવે. એમ અહીંયા જે ખુશાલ ભટ્ટને આવો પ્રકાશને બધું જણાવવા લાગ્યું, બધા એમને અલૌકિક દિવ્ય પુરુષ છે એવું જાણવા લાગ્યા, તો પછી ખુશાલ ભટ્ટે પણ જેમ બોલે તેમ થાય એવું વચન સિદ્ધિ પણ બતાવી. અને પછી બધા લોકોએ માન્યું કે આ તો કોઈ બહુ મોટા સિદ્ધ છે, નહીં તો નાનપણમાં આવી સિદ્ધાઈ કોઈની અંદર હોય નહીં. એમ જ તે તો જાણે લોક પર સિદ્ધ કહે આ તો મહા મોટા સિદ્ધ, એમ જને મન જ્યારે જાણ્યું તેવા સમામા વર્ષાતે તાન્યું, ત્યારે સર્વે આવી લાગ્યા પાય કહે કરો વૃષ્ટિ દુઃખ જાય, મનુષ્ય પશુ પીડાય અત્યંત આવ્યા અરજે અમે પીડાવંત, માટે મોટા કરો તમે મહેર કરો વરસાત તો જાય ઘેર, એવી સાંભળી લોકની વાણી સમર્યા ખુશાલે સારંગ પાણી, કરે સ્તવન મનના દયાળ આવ્યો વરસાદ ત્યાં તત્કાળ, ઉઠો ત્રણ દન લગી તે હ કાળા ઉનાળા જેવામાં મેહ. આવી ખુશાલ ભટ્ટની પ્રસિદ્ધિ બધાએ જાણી કે તો બહુ મોટા સિદ્ધ છે, બહુ પૂર્વના યોગી છે. આવું જ્યારે જાણ્યું અને જેમ ખુશાલ ભટ્ટ કે કંઈ પણ વાત તો એ બધું સત્ય હતું એવી રીતે આવી સિદ્ધાઈ જાણી, અને એવા સમયની અંદર એક વખત વરસાદે તાણ્યું કહેતા દુષ્કાળ પડ્યો, ઉનાળાનો તાપ, કોઈ જગ્યાએ પાણી મળે નહીં, મનુષ્ય પીડાય, પશુ પીડાય, બધાય પીડાય, કારણ કે પાણી વગર કરવું શું, ના અનાજ પાકે કે ના પીવા માટે પાણી કે ઘાસ પશુ માટે થાય. એટલે બધાય જ્યારે પીડાય ત્યારે બધાય ગામના લોકો ભેગા થયા અને ખુશાલ ભટ્ટ પાસે આવ્યા. ખુશાલ ભટ્ટને પ્રાર્થના કરી કે તમે કંઈક દયા કરો તો વરસાદ થાય. આ ગામના લોકો પણ એટલા જ્ઞાની છે કે ભગવાનની પાસે પ્રાર્થના કરવા ના ગયા. પ્રાર્થના કરવા કોની પાસે આવ્યા? ભગવાનના ભક્તની પાસે, ભગવાનના એવા મોટા એકાંતિક પાસે પ્રાર્થના કરી કે તમે મહારાજને પ્રાર્થના કરો તો વરસાદ થાય. આપણને કંઈક દુઃખ આવે તો આપણે શું કરીએ? ભગવાનને પ્રાર્થના કરીએ. આપણી એટલી કેપેસિટી કે એટલું બેલેન્સ હોય નહીં કે ભગવાન આપણી પ્રાર્થનાને સાંભળે, પણ જો એના કરતાં આપણે જેની પ્રાર્થના ભગવાન સાંભળે છે, જેને ભગવાન સાથે કોન્ટેક છે, એમનો જો કોન્ટેક કરીએ, એમને જો પ્રાર્થના કરીએ તો આપણું કામ તરત થાય. અહીંયા આ લોકોનું કામ થઈ ગયું. તરત ખુશાલ ભટ્ટે મહારાજને સંભાળ્યા અને મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ વરસાદની જરૂર છે. મહારાજ કે પણ અત્યારે તો ઉનાળો છે, અત્યારે ચોમાસું ક્યાં છે તે વરસાદ આવે, પણ ખુશાલ ભટ્ટે કીધું કે પ્રભુ અત્યારે ખરેખરી જરૂર છે તો કંઈક દયા કરો. મહારાજે કરી દયા. ત્રણ દિવસ સુધી કાળા ઉનાળાની અંદર ધોધમાર વરસાદ થયો. આવો પરચો આપ્યો અને પછી બધા ગામના લોકો લોક આવી લાગ્યા પછી પાય કહે ધન્ય ધન્ય દ્વિજરાય, તમ જેવો નહીં જગમાય, ત
તમારે સહજાનંદ સહાય, માન્યો પર જો મનુષ્ય મળી, વળી વાત બીજી લો સાંભળી. બધા લોકો આવીને ખુશાલ ભટ્ટને પગે લાગ્યા અને ધન્ય ધન્ય કહેવા લાગ્યા કે તમે તો બહુ મોટા ચમત્કારી પુરુષ છો, અને તમારે તો ભગવાનથી સહેજે છેટું નથી, અને તમારે જેવો આ દુનિયામાં કોઈ છે નહીં કે જેને ભગવાન આવી રીતે સહાય કરે. આવી રીતે સ્વામીને બધા સ્વામીનો આભાર માને છે, અને સ્વામી અહીંયા બીજો પરચો લખે છે. પોતે પંડ્યા થઈ માંડી નિશાળ, આવ્યા તા ભણવા નાના બાળ, તેને ભણાવે છે થોડું ઘણું, કરાવે ભજન હરિતનું, કરતા બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયા છે સમાધિવાન. સ્વામીએ ગુરુકુળ ચાલુ કર્યું. ઘણાક લોકો કહે ને કે સાધુને આ બધું કરવાની ક્યાં જરૂર છે, ભાઈ ગોપાળાનંદ સ્વામીએ કર્યું છે. આજનું ક્યાં છે, આ તો પૂર્વનું જ છે. એની રીતે રીત આપની. ગોપાળાનંદ સ્વામીએ પોતે પંડિત એટલે બધા છોકરાઓને ભેગા કરીને નિશાળ ચાલુ કરી, અને સ્કૂલની અંદર છોકરાઓને બોલાવે, બધાને થોડું ઘણું ભણાવે, અને પછી કરાવે ભગવાનનું ભજન. આ મોટા સાધુની દ્રષ્ટિ આવી હોય કે છોકરાઓને ભેગા તો કરે ભણવાના બહાને, પણ ભગવાન ભણવાની સાથોસાથ એને ભગવાન એના હૃદયની અંદર પધરાવે. આ મોટા સાધુની દ્રષ્ટિ હોય, અને અજ્ઞાની લોકો હોય એને કંઈક બિઝનેસ દેખાય આવી પ્રવૃત્તિની અંદર, પણ મોટા સાધુને એક ભગવાન આપવાનો બિઝનેસ દેખાય. એને થોડું ઘણું ભણાવે અને બાકીનો સમય ભગવાનનું ભજન કરાવે. અને બધાય બાળકોને પણ સ્વામીએ કેવા કર્યા, પોતાના જેવા કર્યા, કેવા સમાધિવાળા કરી દીધા. કરતા બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયા છે સમાધિવાન. ભગવાનનું ધ્યાન કરતા કરતા બધાય બાળકોની સમાધિની અંદર પહોંચી જાય એવી સ્થિતિ થઈ ગઈ. કોને કરી આવી સ્થિતિ? ખુશાલ ભટ્ટે, ગોપાળાનંદ સ્વામી આવી સ્થિતિ કરી આપી. એટલે ગમે તેવી આપણે ભગવાનનું ધ્યાન કરવું હોય, ભગવાનનું સુખ લેવું હોય, તો મોટા સાધુ જ્યારે એવી સ્થિતિ કરી આપે ત્યારે એવી સ્થિતિ થાય. સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કહે કે મોટા સાધુ તો પોતે અક્ષરરૂપે વર્તતા હોય અને મુમુક્ષુને પણ એવી સ્થિતિ કરી આપે. જાતે ક્યારેય ગમે તેટલી મહેનત કરવાથી આવી સ્થિતિ થાય નહીં. કરે અલૌકિક આવી વાત, સુની સહુ થાય રડિયાત. બાળકો સમાધિમાં જાય અને સમાધિમાંથી આવે અને સમાધિની બધી વાતો કરે તો બધાય લોકો જે સાંભળે બધાને આશ્ચર્ય થાય, બધાને અલૌકિક પણ દેખાય કે આ નાના બાળકો આ ખુશાલ ભટ્ટના સંગે કરીને આ ભગવાનનું સુખ ને સમાધિની અંદર જતા થઈ ગયા. પછી ખુશાલ કહે સુનો બાળ, મારે જાવું જ્યાં હોય દયાળ. ત્યારે બાળ કે જોડિયા હાથ, તમને તેડવાયા આવે છે નાથ. ધરી દ્વિજનું રૂપ મહારાજ, તે તો આવે છે તમારે કાજ. પછી ખુશાલ ભટ્ટે નક્કી કર્યું કે હવે આપણે મહારાજની પાસે જવું છે. મોટા પુરુષો ઘણીવાર આવી લીલા કરતા હોય કે પોતે કાંઈ જાણતા જ નથી ને, અજ્ઞાની છે કે અસમર્થ છે એવું બતાવે, અને બીજા જેને લઈને બીજાની એવી સ્થિતિ થઈ છે જે ખુશાલ ભટ્ટને સંગે કરીને જેમના એવી સ્થિતિ આપવે કરીને બાળકોની એવી સ્થિતિ થઈ છે કે સમાધિમાં જ્યારે જવું હોય ત્યારે જઈ શકે, અને જ્યારે પાછું આવવું હોય ત્યારે આવી શકે, જ્યારે મહારાજને કંઈક પૂછવું હોય ત્યારે પૂછી શકે, અને પાછા આવીને એનો જવાબ પણ બધાને આપી શકે. આવી સ્થિતિ જે બાળકોની ખુશાલ ભટ્ટના સંગે કરીને થઈ છે, તો એ ખુશાલ ભટ્ટ શું કહે છે કે બાળકો મારે જાણવું છે કે મહારાજ ક્યાં છે, મારે મહારાજની પાસે જવું છે.
તમે મને કહો, આમ આજે પણ આવા મોટા પુરુષો હોય કે જેના સંગે કરીને આપણે આટલા આગળ આવતા હોય કે આપણે કંઈક મહારાજનું સુખ અનુભવતા હોય, તો ક્યારે એવા મોટા પુરુષો પોતે સાવ અજ્ઞાની છે કે અસમર્થ એવું બતાવે અને આપણને આવી રીતે ક્યારેક કંઈક પૂછે, તો ક્યારેક આપણી પરીક્ષા પણ કરી લેતા હોય. આપણને જો એવું મનાઈ ગયું હોય કે ના મને ખબર છે, હું બધું જાણું છું, તો આપણે તરત મોટા પુરુષને જવાબ આપી દઈએ કે તો આવું છે. પણ મોટા પુરુષને હંમેશા સમર્થ જાણીએ કે તો બહુ મોટા છે, પણ અત્યારે આવી રીતે મારી આગળ અસમર્થ થઈને વાત કરે છે, પણ છે તો અતિશય સમર્થ. જો આવું જાણીએ તો કોઈ પણ વ્યવહાર આપણે મોટા પુરુષ સાથે પડે તો આપણે આવી રીતે એમને જાણતા હોઈએ તો આપણે તરત ત્યાં ઊભા રહી જઈએ. ક્યારે આવી રીતે મોટા પુરુષ આપણને કંઈક પૂછે કે મને તો આમાં કંઈ ખબર પડતી નથી, તમને કંઈક તમને વધારે ખબર પડે તો તમે કહો, તે વખતે જો આપણે મોટા પુરુષને સમર્થ જાણ્યા હોય કે તો સમર્થ છે અને અસમર્થ મારી આગળ અહીંયા થયા છે, આવા અસમર્થ જેવા જણાય છે પણ અસમર્થ છે નહીં, તો આપણે ત્યાં ઊભા રહી જઈને આપણે તરત વિનંતી કરી શકીએ હાથ જોડીને કે તમે બધું જાણો છો પણ તેમ છતાંય તમે મને પૂછ્યું છે તો મને આવું જણાય છે. આવી રીતે આપણે વિવેક કરી શકીએ, નહીં તો મોટા સાથે વ્યવહાર પડે તો આવો વિવેક ચૂકાઈ જવાય અને મોટાને પણ મનુષ્ય જેવા જાણી લઈએ કે એમને કાંઈ બહુ ખબર પડે નહીં. એમ અહીંયા પણ ખુશાલ ભટ્ટે બાળકોને કીધું કે તમે સમાધિમાં જુઓ મહારાજ ક્યાં છે, મારે મહારાજને મળવું છે, મારે મહારાજની પાસે જવું છે. પણ આ બાળકો એવા વિવેકી હતા, એમને પણ હાથ જોડીને કીધું કે તમને અત્યારે મહારાજ તેડવા માટે જ આવે છે, હાથ જોડીને કીધું, કહેતા વિનય કર્યો, વિવેક રાખ્યો એમને. બાળકોએ પણ જાણ્યું કે ખુશાલ ભટ્ટ તો અતિ સમર્થ છે, એમના સંગે કરીને જ અમે આવી સ્થિતિને પામ્યા છે અને એ જ અમને પૂછે છે, માટે એ તો સમર્થ છે પણ આવું ચરિત્ર કરે છે. બ્રાહ્મણનું રૂપ લઈને મહારાજ તમને તેડવા માટે આવે છે. પછી આવ્યા નાથ સાથે ચાલ્યા, વાટે અન્ન જળવાલે આલ્યા, આવ્યા જેતલપુર લગી સાથ, પછી અદ્રશ્ય થયા છે નાથ. મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં ટોડલા પધારે છે અને ખુશાલ ભટ્ટને મહારાજને મળવું હોય છે, પણ બ્રાહ્મણને બીજા બધા લોકો બ્રાહ્મણ જાણે પણ ખુશાલ ભટ્ટને તો પૂર્વની પ્રીતિ છે ને, તો મહારાજને કેવી રીતે ભૂલી શકે, એટલે તો મહારાજને ઓળખે છે ને પછી મહારાજની સાથે જાય છે. વચ્ચે મહારાજ એમને જમાડતા અને પાણી પાતા ને બધું કરતા મહારાજ અને ખુશાલ ભટ્ટ બંને જાય છે. જેતલપુર મહારાજ બિરાજે છે, ત્યાંથી જ મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હોય છે. એટલે મહારાજ પછી પોતાના સ્વરૂપની અંદર બ્રાહ્મણનું રૂપ લીન કરે છે અને ખુશાલ ભટ્ટ ત્યાં મહારાજના દર્શન એમને જેતલપુરમાં થાય છે. જેતલપુર સુધી મહારાજ સાથે આવ્યા પછી પોતાના રૂપની અંદર બ્રાહ્મણનું રૂપ લીન કર્યું અને પછી ખુશાલ ભટ્ટને મહારાજે દર્શન આપ્યા. હતા જેતલપુરમાં સ્વામી, નિરખ્યા ખુશાલે અંતર જામી, કહી વાટ ની વાત ખુશાલે, હસી સાંભળી સરવે વાલે, કહે નાથ બ્રાહ્મણ ને ભાડી, ભાઈ તું છો મોટો ભાગ્યશાળી, થયો પરચો તને એ જાન, બીજી વાત મન માન આન. પછી મહારાજ જેતલપુરમાં જ્યારે ખુશાલ ભટ્ટે મહારાજના દર્શન કર્યા ત્યારે મહારાજે બધી વાત પૂછી કે કેવી રીતે તમે આવ્યા, ત્યારે ખુશાલ ભટ્ટે કીધું કે એક બ્રાહ્મણ હતો સાથે ને આવી રીતે અહીંયા અમે રોકાયા ને આવી રીતે અમે જમ્યા અને આવી રીતે. પછી મહારાજે કીધું કે પછી આવું થયું આવું થયું, મહારાજે બધા એંધાન આપ્યા અને મહારાજે કીધું કે ભાઈ તમને પરચો થયો ને તો અમે પોતે જ હતા. આવી બધી વાત કરી મહારાજે,
ત્યારે બ્રાહ્મ પછી ખુશાલ ભટકે છે, ત્યારે બ્રાહ્મણ કહે મહારાજ હું તો આવ્યો છું ભણવા કાજ, ત્યારે નાથ કહે ઘણું સારું એમાં ગમ તું ઘણું અમારું, પછી ખુશાલ સંતમાં રહ્યા એક સમે વડોદરે ગયા, ખુશાલ ભટ્ટ મહારાજને કહે છે કે મહારાજ હું તો અહીંયા ભણવા માટે આવ્યો છું, એટલે મહારાજે આવું ચરિત્ર કર્યું, મહારાજે પણ કીધું કે કંઈ વાંધો નહીં તમે ભણવા આવ્યા છો આ સંતોમાં રહો, આ મારા સંતો બધા બહુ જ્ઞાની છે બહુ વિદ્વાન છે એમની પાસે રહીને તમે ભણો, આપ અહીંયા સ્વામી અધ્યાર રાખી છે કથા, પણ આપણા સંપ્રદાયના ઇતિહાસ એમ કહે છે કે સ્વામી જ્યારે ખુશાલ ભટ્ટ જ્યારે મહારાજની પાસે આવે છે ત્યારે આવી રીતે ભણવા માટે ભણવાનું બહાનું છે, પણ સદગુરુ મુક્તાનંદ સ્વામીના જેવી સાધુતા આવે એટલા માટે સ્વામી મહારાજને પ્રાર્થના કરે છે કે પ્રભુ મને મુક્તાનંદ સ્વામી ભેળા રાખો, અને સંપ્રદાયનો ઇતિહાસ પણ એમ કહે છે કે પછી ખુશાલ ભટ્ટ મુક્તાનંદ સ્વામી પાસે રહ્યા અને મુક્તાનંદ સ્વામીએ એમને ગીતા ભાષ્ય બ્રહ્મસૂત્રનું ભાષ્ય આદિ એમને ભણાવ્યું, એ પણ એવી એક એવી પણ કથા છે, અને ખુશાલ ભટ્ટને તો આ ભણવાની સાથોસાથ મુક્તાનંદ સ્વામી જેવી સાધુતા મેળવી હતી એટલા માટે ત્યાં સ્વામીની સાથે રહેતા. પછી એમ કરતાં ખુશાલ ભટ્ટ વડોદરામાં આવે છે, કારણ કે મુક્તાનંદ સ્વામી વડોદરા રહેતા તે સમયે, એટલે મુક્તાનંદ સ્વામી પાસે ભણવા રહે છે. પછી ખુશાલ ભટ્ટ ત્યાં વડોદરા રહે છે. પછી ખુશાલ સંતમાં રહ્યા એક સમે વડોદરે ગયા, ત્યાં સતસંગી રહે બહુ કરે સ્વામીનું ભજન સહુ, એક દ્વિજ સદાશિવ નામે નિત્ય ખુશાલને કર ભામે, આવી નિત્ય જમો મારે ઘેર મારે છે શ્રી મહારાજની મેર, જ્યાં લગી રહો તમે આઈ બીજે જમવા ન જાવું ક્યાંય. ખુશાલ ભટ્ટ તો પૂર્વના યોગી છે, કહેતા પૂર્વના અનાદિ મુક્ત છે, પણ એ પણ આવી લીલા આવું ચરિત્ર કરે છે કે જ્યારે કોઈને પણ સાધુતા મેળવવી હોય, સાધુતાના ગુણો મેળવવા હોય, ત્યારે એ ગુણો જેમની અંદર છે એમના શરણે એમના દાસ થઈને રહીએ તો જ, એમને રાજી કરીએ તો જ એ સાધુતાના ગુણ આપણી અંદર આવે, આવું બતાવવા માટે સ્વામી આવું ચરિત્ર કર્યું ને સદગુરુ મુક્તાનંદ સ્વામી પાસે સાધુતાના ગુણો શીખ્યા. અને નિષ્કુળાનંદ સ્વામી પણ આગળ પ્રકરણ 2 લખે છે કે સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ, સંત કૃપાએ સદમતિ જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહોને પામ્યા કોણ. એટલે સાધુતા મેળવવી હોય તો જેની અંદર સાધુતા છે એમની પાસે રહીએ, એમના દાસ થઈને રહીએ, જેમ કે એમ કરીએ, એમાં નિર્દોષ બુદ્ધિ રાખીએ, એમને સર્વજ્ઞ જાણીએ અને અંતરાય રહિત થઈને એમની સાથે રહીએ તો એવા સાધુતાના ગુણ આવે. અને મહારાજ પણ પ્રથમના 67 વચનામૃતમાં કહે છે કે સત્પુરુષના ગુણ ક્યારે આવે ને ક્યારે ના આવે, એની વાત મહારાજ 67 વચનામૃતમાં બહુ સરસ રીતે કહે છે. સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે, અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે જે આ મારો સંગી છે, તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું, અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયા કેળે સુખ આપે એવું જ કરે, પણ
દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં। એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિશે કેમ સમજેતો આવે ને કેમ સમજેતો ન આવે એ પ્રશ્ન છે। મુમુક્ષુઓ થઈને મોટા સદગુરુ પાસે રહેતા તો હોઈએ, પણ કેમ સમજે, કેવી રીતે વર્તે તો મોટા સાધુના ગુણ મુમુક્ષુમાં આવે અને કેમ સમજે તો ના આવે। પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષે તેના વિશે દેવની બુદ્ધિ કહેતા ભગવદ્ બુદ્ધિ રાખે અને જે વચન કહે છે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે અને જે એવો ન હોય તેમાં ન આવે। મુક્તાનંદ સ્વામીએ કીધું કે ભગવદ્ બુદ્ધિ રાખે તો આવે, ભગવદ્ બુદ્ધિ રાખીને જેમ કે એમ કર્યા કરે તો એમાં એવા ગુણ આવે છે અને જો એમ ના વર્તે તો એવા ગુણ ન આવે। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઉત્તર તો ખરો, પણ આમ સમજે તો મોટા પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે। મહારાજે મુક્તાનંદ સ્વામીનો ઉત્તર ખરો રાખ્યો, પણ બીજું પણ મહારાજે કીધું કે જે પુરુષને પરમેશ્વરના બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે, જે આ પુરુષ તો અતિશય મોટા છે અને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઊભા રહે છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી, અને હું તો અતિશય પામર છું જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી, માટે મને ધિક્કાર છે। એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે, પછી એમને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયની વિશે વૈરાગ્ય ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે, અને જે આવી રીતે ના વર્તે ને મોટા પુરુષની અંદર અવગુણને પલટે એની અંદર ક્યારેય મોટા પુરુષના જેવા ગુણ આવતા નથી। ત્યાં વડોદરામાં સદાશિવ નામે બ્રાહ્મણ છે અને એ મહારાજના ભક્ત છે, પણ આ ખુશાલ ભટ્ટને નિત્ય આમંત્રણ આપે છે કે મારે ત્યાં આવો અને તમે નિત્ય અહીંયા જમો, બીજે ક્યાંય તમારે જમવા જવું નહીં। ત્યારે ખુશાલ ભટ્ટ એ પણ કહે છે કે વાંધો નહીં, અમે ત્યાં જમવા માટે આવીશું। પછી ખુશાલ ભટ્ટ જમવા જાય છે ત્યારે ખુશાલ ભટ્ટની સાથે મહારાજ પણ જમવા જોડે ને જોડે આવે છે દિવ્ય રૂપે। ત્યારે સદા શિવ લાગ્યો પાય, નિરખીનાથ તૃપ્ત નવ થાય, પછી સુંદર કરાવ્યો થાળ, જમ્યા દયા કરીને દયાળ, સદા શિવ વળી એની નાર, દેખે બીજા ન દેખે લગાર, પણ જમતા જાને સહુજન, થાય અર્ધુ જે હોય ભોજન, શાક પાક ધર્યું હોય થાળે, થાય ઓછું તે સર્વે ભાડે, જળનો હોય જે આબખોરો, પીવે નાથ તે થાય અધૂરો, હોય મુખ વાસ આગે મેલ્યો, આપે નાથ તે પાછો જમેલો, આપે જમેલ પાછી સોપારી, જોઈ આશ્ચર્ય થાય નર નારી, એમ માસ લગી અહો નિશ, જમ્યા હરી ખુશાલ હંમેશ, જ્યારે જ્યારે જમે જ્યાં ખુશાલ, ત્યારે ત્યારે જમે સંગે લાલ, જમે જન હાથે નાથ નિત્યે, તે તો ખુશાલ ભક્તની પ્રીતે, એમ ખુશાલ વિપ્રને વળી, પૂર્યા પરચા બહુ નાથ મળી। સદાશિવની ઘેર મહારાજ ખુશાલ ભટ્ટને જ્યારે જમવાનું આમંત્રણ આપ્યું ત્યારે મહારાજ પણ એમની સાથે ત્યાં પધાર્યા। ખુશાલ ભટ્ટ ત્યાં પધાર્યા એટલે પછી સદાશિવે સરસ મજાનો મહારાજ માટે થાળ કર્યો, લાડુ દાળ ભાત શાક પૂરી ભજીયા બધું સરસ મહારાજ માટે થાળ કર્યો અને મહારાજની મૂર્તિની આગળ થાળ ધરાવ્યો। થાળ ધરાવીને બધાએ ખુશાલ ભટ્ટ છે, સદાશિવ છે, સદાશિવના ધર્મપત્ની છે, બીજા બધાએ એમના પરિવારજનો છે, બીજા જે લોકો ત્યાં આવ્યા હશે બધાએ ત્યાં છે, પણ ખુશાલ ભટ્ટ મહારાજને પ્રાર્થના કરે છે અને મહારાજને થાળ ધરાવે છે ત્યારે મહારાજ પણ મૂર્તિમાંથી ત્યાં થાળ જમે છે। સદાશિવને અને એમના ધર્મપત્નીને આ દર્શન થાય છે કે મહારાજ અમારો થાળ જમે છે, પણ બીજા કોઈને પણ આ દર્શન થતા નથી। બીજા બધાને ખાલી એટલું જ દેખાય કે થાળમાંથી
લાડુ ઓછો થયો, શાક ઓછું થયું, બીજું ઓછું થયું, મહારાજે જળ ધરાવ્યું તો પાણી ઓછું થયું, મુખવાસ જમ્યા, મુખવાસ ઓછો થયો. આવી રીતે જે જે વસ્તુ ઓછી થાય એ બધું બધાને દેખાય છે, પણ મહારાજના દર્શન ફક્ત સદાશિવ અને એમના ધર્મપત્નીને થાય છે. પછી મહારાજ પાછો પ્રસાદી પણ પાછી આપે છે, જમેલી બીજી પ્રસાદી પાછી આપે, મુખવાસ પાછો આપ્યો, સોપારી જમીને પાછી આપી. આવી રીતે આ બધું આશ્ચર્ય બધાને દેખાય છે, કારણ કે બીજા બધા નરનારીઓને તો આ બીજું આશ્ચર્ય કહેતા ભગવાનના દર્શન તો ના થાય, પણ જે બધું મહારાજ જમીને પાછું આપે કે જમે ઓછું થાય એ બધું દેખાય છે. અને સ્વામી આ લખે છે કે એક માસ લગી અહો નિશ નિત્ય આવું સવાર સાંજ બંને સમય જ્યારે જ્યારે ખુશાલ ભક્ત ત્યાં જમવા આવે સદાશિવને ત્યાં, ત્યારે નિત્ય આવું થતું ને નિત્ય આવી રીતે મહારાજ થાળ જમતા અને નિત્ય આવી રીતે દર્શન આપતા. આવી રીતે અહીંયા સ્વામી કહે છે કે જ્યારે જ્યારે જમે જ્યાં ખુશાલ ત્યારે ત્યારે જમે સંગે લાલ. એટલે જ્યારે જ્યારે એવા ભગવાનના મોટા સાધુ જમતા હોય એની ભેળા ભગવાન પણ જમતા હોય. મોટા સાધુને જમાડીએ તો એની ભેગા ભગવાન પણ આવીને જમે. આ મોટા સાધુને જમાડવાનું ફળ છે, કારણ કે મોટા સાધુ તો ભગવાનમાં રહેતા હોય, એની બધી ક્રિયા ભગવાનને માટે હોય, એટલે ભગવાન પણ એમની અંદર રહીને બધું પછી કરતા હોય. એ પણ એમની પ્રાર્થનાને સ્વીકારે ને મોટા સાધુ ભગવાનને કંઈક અર્પણ કરે તો ભગવાન તરત એમને સ્વીકારે. નહીં તો સદાશિવ તો ભગવાનના ભક્ત હતા ને તો નિત્ય થાળ ધરાવતા, એ જ ભગવાન એટલા જ ભાવથી થાળ ધરાવતા. પણ જ્યારે સાધુને કહેતા ભગવાનના એવા મોટા અહીંયા ખુશાલ ભટ્ટ છે, ભગવાનના એવા પૂર્વના અનાદિ મુક્ત છે, એમને જ્યારે જમવા માટે બોલાવ્યા તો એમને કેવા દર્શન થયા કે ભગવાન મારો થાળ જમે છે. નહીં તો નિત્ય થાળ ધરાવતા પણ તો એમને ક્યારે આવા દર્શન થયા નહોતા. જ્યારે ખુશાલ ભટ્ટને જમવા બોલાવ્યા ત્યારે જ એમને દર્શન થયા. એટલે આ પણ એક રહસ્યની વાત છે, એ પણ આપણે સમજી રાખવી જોઈએ કે મોટા સાધુને માટે થાળ કરીએ, નિત્ય થાળ ભગવાન માટે તો કરતા, પોતાના પરિવારજનો માટે કરતા, પણ આજે કોના માટે થાળ કર્યો એમને? ભગવાનના એકાંતિક સાધુ માટે કર્યો તો ભગવાન એમનો થાળ જમ્યા. મહારાજ વડતાલના પાંચમા વચનામૃતમાં કહે છે કે જેમ ભગવાન માટે થાળ કરીએ એમ મોટા સાધુ માટે પણ થાળ કરવો જોઈએ. જો એવું કરીએ, મોટા સાધુને પણ માનસીની અંદર ભગવાનનો જે પ્રસાદીનો થાળ છે એ જમાડીએ, આવી રીતે ભગવાનની જેમ સેવા કરીએ એમ મોટા સાધુની પણ પ્રસાદી એ કરીને સરખી સેવા કરીએ તો સ્વજન્મે ઉત્તમ ભક્ત થવાનો હોય, સ્વજન્મે આપણે શુદ્ધ થવાના હોય, આને આ જન્મે કરીને એટલા શુદ્ધ થઈને એવી પ્રાપ્તિ આપણને થાય, મુક્ત પદવી આને આ જન્મે કરીને મળે. અહીંયા આવી રીતે ખુશાલ ભટ્ટને મહારાજે પરચા પૂર્યા. બીજા તો અનંત પરચા આવા તો સ્વામીના છે, અહીંયા 35 કડી પૂરી થઈ છે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ.